કેમ છો બાળકો જેમાં મારું નામ લિમ્પલ શાહ છે હું જેમ શિક્ષણ સંકુલમાંથી ધોરણ એકમાં વિષય ગણિત ભણાવીશ ગણિતની સાધ્યપૃતિમાં જુઓ આપણે ગણિતની સાધ્યપૃતિમાં આટલી સુધી લખ્યું હતું બરાબર પેજ નંબર ત્રેપન ચોપન સુધી આવ્યા હતા હવે આવ્યા પેજ નંબર પંચાવન શું છે જોડકા જોડો છે પચાસની અંદર સાત ઉમેર કેટલા થાય છે સત્તાવન તો સામે સત્તાવન ક્યાં છે તો આમ લીટી દૂરીને આપણે આમ બતાવવાનું છે બરાબર સત્તાવન પચાસ ને એકાવન તો આમ લીઠી દૂરીને એકાવન જ્યાં હોય ત્યાં બતાવવાનું છે ને પાંચ પંચાવન તો પંચાવન ક્યાં છે તો આમ બતાવવાનું પચાસ ને નવ ઓગણસાહીઠ તો ઓગણસાઠ ક્યાં છે તો આમ બતાવવાનું હવે આ બાજુ જુઓ ઓગણ સાઈડ લખેલા છે તો આપણે એને પાંચ દશક અને નવ એકમ એ રીતે બતાવવાનું છે તો પાંચ દશક અને નવ એકમ આ રીતે ક્યાં છે તો આમ આપણે એમ બતાવવાનું છે બરાબર આ રીતે હોય તો તમને આ રીતને જોડકા આવડે ચોપન હોય તો પાંચ દશક ચાર એકમ પાંચ દશક અને ચાર એકમ પંચાવન હોય તો પાંચ દશક ને પાંચ એકમ છપ્પન તો પાંચ દશક ને છ એકમ આ ખબર પડે છે ને આ એકમ ને આ દસક દશકમાં પાંચ દસ દસના પાંચ છે એટલે પચાસ એટલે પાંચ દશકમાં આવે ને છ એકમ છૂટા છ હોય ને એટલે એટલે પાંચ દશક ને છ એકમ ખૂટતી સંખ્યાઓ લખવું એકાવન પછી બાવન ત્રેપન ચોપન લખેલા છે પછી પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ ને સાઠ બરાબર હવે આ બાજુ જુઓ અહીંયા બાવનની આગળ એકાવન લખવાનું છે એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન લખેલા છે સત્તાવન અઠ્ઠાવન ઓગણસાહીઠ ને સાહીઠ લખેલા છે હવે આમાં જુઓ ત્રેપન છે આગળ બાવન લખવાના છે ને એની બાવનની આગળ એકાવન એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાહીઠ ને સાહીઠ બરાબર હવે સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરવું હવે આમાં અઠાવન બાવન અને પંચાવન આમાં ત્રણમાં મોટી સંખ્યા કઈ છે તો અઠ્ઠાવન આવે છે સૌથી મોટી સંખ્યા પર ગોળ કરવાનું હવે આમાં એકાવન ચોપન અને ત્રેપન એમાં મોટી સંખ્યા ચોપન છે ઓગણસાહીઠ સાહીઠ અને છપ્પન એમાં મોટી સંખ્યા કઈ છે સાહીઠ છે બરાબર તો સાહીઠ ઉપર ગોળ કરવાનું છે સત્તાવન એકાવન અને ચોપન એમાં મોટી સંખ્યા કઈ છે સત્તાવન તો સત્તાવન પર આમ ગોળ કરવાનું છે હવે સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો શું કે છે સૌથી નાની સંખ્યા પર હવે ત્રેપન છપ્પન અને સાહીઠ એમાં સૌથી નાની સંખ્યા કઈ છે આપણે ત્રેપન છે એની પર આપણે કરવાનું છે આમ ત્રિકોણ ત્રિકોણ કીધું હોય તો ત્રિકોણ આમ કરવાનું આમાં સૌથી નાની સંખ્યા કઈ જ લાગે છે એકાવન છે તો એની પર આપણે આમ કરીને ત્રિકોણ કરવાનું છે સત્તાવન અઠ્ઠાવન અને ઓગણસાઠ એમાં નાની સંખ્યા સત્તાવન છે કરવાનું છે ત્રિકોણ પછી બાવન ચોપન અને છપ્પન એમાં બાવન છે બરાબર કરવાનું છે ત્રિકોણ તરત પછીની સંખ્યા લખું ચોપન પછી

અઠ્ઠાવન પછી ઓગણસાઠ બરાબર એની પછીની સંખ્યા હોય એ લખવાની છે હવે આમાં શું છે તરત પહેલાંની સંખ્યા લખો હવે આમાં શું કહે છે પહેલાંની સંખ્યા ત્રેપન છે ને પાછળ તો આગળ ત્રેપન એની આગળ કઈ સંખ્યા આવે છે તો કે બાવન બાવન પાછળ બગડ બાવન બાવનની પછી ત્રેપન આવે ને એટલે એની આગળ કઈ આવી સંખ્યા ત્રેપનની આગળ બાવન હવે પંચાવનની આગળ કઈ સંખ્યા આવી ચોપન પંચાવનની આગળ કઈ સંખ્યા આવે છે ચોપન હવે અઠ્ઠાવનની આગળ સત્તાવન અઠ્ઠાવનની આગળ કઈ સંખ્યા આવે સત્તાવન સત્તાવન પછી અઠ્ઠાવન આવે છે ને એટલે અઠ્ઠાવનની આગળ સત્તાવન આવે છે પછી સત્તાવનની આગળ છપ્પન સત્તાવનની આગળ આવે છપ્પન બાવનની આગળ આવે એકાવન બરાબર તરત પહેલાંની સંખ્યા શું કહે છે તરત પહેલાંની સંખ્યા તેપનની આગળ કઈ સંખ્યા આવી હતી બાવન પંચાવનની આગળ કઈ સંખ્યા આવે ચોપન અઠ્ઠાવનની આગળ સત્તાવન અને સત્તાવનની આગળ છપ્પન બાવનની આગળ એકાવન બરાબર આવી આવું આવે પરીક્ષામાં તો પણ બી તમને આગળની પહેલાંની પાછળની સંખ્યા આવડે એકથી સો લાગતા આવડે ને વાંચતા લખતા તો પછી આવી સંખ્યા બધી આવડે નાની સંખ્યા મોટી સંખ્યા પછીની પહેલાંની વચ્ચેની બધું આવડી જાય એકથી સો પાક્કું કરી નાખવાનું દરેક એકડા એકથી સો પાક્કા કરવાના વચ્ચેની સંખ્યા લખો હવે આમાં છે પચાસ પછી કેટલી છે કેટલા આવે લખવાનું છે સત્તાવન તો લખેલા જ છે પચ પંચાવન પછી કેટલા આવ્યા છપ્પન પંચાવન છપ્પન અને સત્તાવન થયું પંચાવન પછી કેટલા આવે છપ્પન પછી અહીંયા બાવન લખેલા છે અને પછી ખાલી ખાલી છે ને ચોપન લખેલા છે તો બાવન પછી શું બાકી રહ્યું અહીં આગળ ત્રેપન બાવન પછી ત્રેપન અને ચોપન લખેલા છે બરાબર એટલે બાવન પછી કેટલા લખવાના ત્રેપન બાવન પછી શું લખવાનું છે ત્રેપન હવે અહીંયા અઠ્ઠાવન છે અઠ્ઠાવન ઓગણસાઠ અને સાહીઠ અઠ્ઠાવન પછી શું આવે છે ઓગણસાઠ અહીં લખવાનું છે ઓગણસાઠ અઠાવન પછી ઓગણસાઠ સાઠ પછી ચોપન પછી

ચાલો હવે આપણે થોડું પાછળ સમજી લઈએ બરાબર પછી આ આપણે પછી વિડીયોમાં ભણાવીશું આટલું થોડું ભણી લઈએ આ જો આ દસ છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ અને સાહીઠ છે એટલે કે છ દશક આવે આવ સાહીઠના છના સાહીઠના એટલે કે છ છે ને દસ દસના છ છે એટલે કે છ દશક અને આ એક છૂટો છે બરાબર એટલે એકમ છ દશક અને આ એક એકમ છે એટલે કેટલા થાય છ દશક એટલે સાહીઠ એટલે કે છ દશક અને એક એકમ બરાબર કેટલા થાય એકસઠ તો આપણે ગણવા દાખલો કરવાવો હોય તો કે અહીંયા સાહીઠ વત્તા એક બરાબર સાહીઠની અંદર એક ઉમેર કેટલા થાય એકસઠ સાહીઠની અંદર એક ઉમેરે તો કેટલા થાય એકસઠ છ દશક અને એક એકમ એકસઠ થયા સાહીઠ વત્તા એક બરાબર એકસઠ શબ્દોમાં લખાય એકસઠ બરાબર હવે આમાં જુઓ આ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સાહીઠ એટલે એને વત્તા બે બે છૂટા છે બરાબર એટલે છ દશક ને બે એકમ છ દશક ને બે એકમ એટલે કેટલા થયા બાસઠ છ દશક ને બે બે એકમ એટલે બાસઠ તો સાહીઠ વત્તા બે બરાબર બાસઠ શબ્દોમાં શું લખાય બાસઠ બરાબર હવે આપણે આટલું પછી જોઈશું હવે લેસન જોઈ લઈએ લેસન આજે તારીખ કઈ છે એકવીસ એક બે હજાર એકવીસ બરાબર વાર કયો છે ગુરુ ગુરુવાર ગણિતની સાધેપોથીમાંથી પેજ નંબર પંચાવન ગણિતની નોટમાં લખી લેવું બરાબર ગણિતની નોટમાં પેજ નંબર પંચાવન લખવાનું છે આટલું આજે ચલાયેલું બરાબર આવજો